દ્વારકા જિલ્લામાં સતત વિવાદોમાં રહેલી આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ લોકોનો જન આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે મોટા અને નાના આસોટા તેમજ જકાસિયા અને હારબડી ગામના લોકોએ ઘડી કંપની વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન ફાળવવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. વિવાદનું બીજું નામ બની ગયેલી દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આવેલ વિશાખાય આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ સમાવાનું નામ નથી લેતો. પહેલાં સ્થાનિક કુરંગા ગામના ખેડૂતો સાથે રાજમાર્ગ અને આંતરિક રસ્તા મામલે ઉગ્ર વિવાદો હજુ ચાલુ છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા તેમજ નાના આસોટા, હાબરડી, જાકસિયા સહિતના 5 ગામના લોકો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘડી કંપનીને મોટા આસોટા સહિતના દરિયા કિનારે 1148 હેક્ટર જમીન સરકાર દ્વારા મીઠાના અગર માટે ફાળવવામાં આવેલ છે અને કંપની દ્વારા પોતાના છોડા એસ પ્લાન્ટ માટે અહીં કંપની દ્વારા મીઠાના અગર શરૂ કરવાના હોય. સરકાર દ્વારા 1148 હેક્ટર જેટલી વિશાળ જમીન સરકારે મોટા ગજાની કંપનીને આપી દેતા આસપાસના ગ્રામજનો રૂસી ભરાયા છે. ગ્રામજનોનો વિરોધ એટલા માટે છે કે તેમને ફળદ્રુપ જમીન આ મીઠાના અગરના કારણે નાશ પામશે. હાલ દરિયા કિનારે આવેલા ચેનના ઝાડ અને ચેકડેમો દરિયાના ક્ષારને રોકી રાખે છે, જેનાથી આ ખેડૂતો સારી મોસમ લઈ શકે છે. જો આ જમીન કંપનીને ફાળવી દેવાશે તો મીઠાના અગરના કારણે દૂર દૂર સુધી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવા લાગશે. આશરે 8000 વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતો ડેમ પણ આ મીઠાના કેમિકલયુક્ત અગરથી નાશ પામશે અને પશુ પ્રાણીઓ સહિત ખેડૂતોને વ્યાપક નુકસાન થશે અને ખેતીનો નાશ થશે. એટલે ખેડૂતો આ જમીન મામલે ઉગ્રરૂપ ધારણ કરી કંપની સામે લડી લેવાના મૂડમાં છે. હાલમાં જ કંપની પોલીસને સાથે રાખી મોટા આસોટા આ જગ્યા પર ગયેલ, જેથી ગ્રામજનોએ સ્પષ્ટ જણાવી દીધું કે જો કંપનીને આ જમીન આપશે તો ખેડૂતો આ મામલે વિરોધ સખત નોંધાવશે, જેને પગલે પોલીસ સાથે પહોંચેલી કંપની અને અધિકારીઓને જાણ ગ્રામજનોની આક્રમકતાના લીધે લીલા તોરણે પાછી ફરી હતી. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મામલતદાર અને પોલીસ દ્વારા ગ્રામજનોને ધમકાવી પ્રેશર કરવામાં આવે છે. કંપનીને જમીન સરકારે ફાળવી દીધી તો કેમ લોકો સુનાવણી રાખવામાં ના આવી? કેમ ખેડૂતો સ્થાનિકોને આ બાબતે માહિતગાર કરવામાં ના આવ્યા? આવા તમામ મુદ્દાઓ સાથે 5 ગામના લોકોએ ખૂબ જ તીખા અંદાજમાં તંત્રને સાવચેત કરી આ મામલે યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારે છે. કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની આશરે 5000 વીઘામાં પોતાના સોડા એસ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે અને કુરંગા વિસ્તારમાં પણ આ પ્લાન્ટ સતત ખેડૂતો સાથે ઘર્ષણના કારણે વિવાદોમાં સપડાતો જાય છે, ત્યારે ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક કક્ષાએ પણ પ્રદૂષણ સહિત રાજમાર્ગ અને આંતરિક રસ્તા મામલે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે કંપનીને આટલી વિશાળ જમીન એક ઝાટકે ફાળવી દેવાતા સરકાર ઉદ્યોગપતિઓની છે તે સાબિત થયું છે. દિગ્ગજ કંપનીઓને કેવી રીતે જમીનોને લાણી કરવામાં આવે છે તે આ વિશાળ જમીનના આંકડા ઉપરથી દેખાઈ આવે છે. ખેડૂતોના હિતને જોયા વિના 1148 હેક્ટર જમીન ફાળવી દેવાથી સ્થાનિક રાજકારણ પણ આ મામલે ગરમાયું છે, કેમ કે હવે સ્થાનિક કક્ષાએ ઘડી કંપની વિરુદ્ધ રોષ વધતા તંત્રની મુશ્કેલીઓ પણ વધી શકે છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZS TV, દ્વારકા. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે ઘડી નામની કંપની મોટા આસોટામાં નિમક ઉત્પાદન માટે આવી રહી છે, જે નિમક બનશે તે કોઈ ખાદ્ય નિમક બનતું નથી, એ નિમક કેમિકલ નિયમ નિમક બનશે અને એ કેમિકલ અને ખારું પાણી જમીનના તરની અંદર ઉતરવાથી 11-15 ગામને ખારું પાણી થશે અને એ કેમિકલ તરની અંદર ઉતરવાથી પાણી પીવાથી પશુ અને મનુષ્યને કેન્સર થવાની શક્યતા રહે છે. અને બીજા નંબરની વાત એ છે કે આજ દિવસ લગી ક્યારેય કંપનીએ 2 વર્ષથી એ લોકોનું ચાલુ છે એવું સંભળાય છે, પણ પબ્લિક હિયરિંગ ક્યારેય કરેલું નથી ગામની અંદર. ગામ લોકોને અંધારામાં રાખી અને આ બધા કામ કરી રહ્યા છે. અમને આમાં બધા હેલ્પ આપે એવી અમારી આશા છે.